હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ન્યૂ વિઝયન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શું શીખવાના છીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજી એમાં યુનિટ ટુ હમણે લાઝ આર કલરફુલ તો એમાં આપણે અગાઉ એક્ટિવિટી નંબર વન ટુ એન્ડ થ્રી જોઈએ તો આજે આપણે શીખવાના છીએ એક્ટિવિટી નંબર ફોર ચિત્ર જુઓ ની તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો તો ચિત્રમાં આપણને દેખાય છે કે કોઈ મેળાની મુલાકાત આપણે લીધી હોય ત્યારે આવા મેળામાં સ્ટોલ હોય ચકડોળ હોય ફુગા હોય રમકડાના દુકાની હોય તો એ આપણને ચિત્રમાં દેખાય છે તો ચલો જોઈએ કે આપણને સેના વિશે વાત કરવાના છે તો કે મેળા વિશે બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ કે બક્ષીપુર છે એ એક નાનું ગામ છે સ્મોલ એટલે કે નાનું ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે કે આજે ગામમાં મેળો છે ફેર એટલે કે મેળો મેં તમને શબ્દ આગળના વિડીયોમાં લખાવી દીધા છે તમે બધાએ ખ્યાલ હશે કે કયા શબ્દોનો અર્થ શું થાય એ તો શું કહે છે ધેર ઇઝ ધ ફેર ઇન ધ વિલેજ ટુડે કે આજે ગામમાં મેળો છે ઇટ ઇઝ ઓન ધ રિવર બેક રિવર બેંક એટલે નદીનો કાંઠો કે તે નદીના કાંઠે છે મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર મેન એટલે કે માણસો વુમેન એટલે સ્ત્રીઓ ચિલ્ડ્રન એટલે બાળકો કે મેળામાં પુરુષો સ્ત્રીઓ અને બાળકો છે હવે શું કહે છે લુકેટ ધ શોપકીપર્સ લુક એટલે કે જુઓ શોપકીપર્સ એટલે કે દુકાનવાળા કે દુકાનવાળાને જુઓ ધેર શોપ્સ આર સ્મોલ સ્મોલ એટલે કે નાની શોપ એટલે કે દુકાન કે તેમની દુકાનો નાની છે ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર ધેર એટલે કે ત્યાં ટોય શોપ એટલે કે રમકડાની દુકાન ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન કે ત્યાં મેળામાં રમકડાની દુકાન અને ફળોની દુકાનો છે ધેર આર ટી સ્ટોપ્સ ઓલસો ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન ઓલસો એટલે કે પણ કે ત્યાં ચાની દુકાનો પણ છે રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર રાની અને રહીમ ભાઈ ભાઈ બહેન છે કે એ ક્યાં ગયા તો કે કે એટ ધ ફેર એટલે કે મેળામાં રાની અને રહીમ મેળામાં છે રાની ઇઝ ફાઈવ યર્સ ઓલ્ડ ફાઈવ યર્સ એટલે કે પાંચ વર્ષ ય ઓલ્ડ એટલે કે છે કે રાની છે એ પાંચ વર્ષની છે રહીમ ઇઝ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ ફાઈવ કે રહીમ છે સ્ટાન્ડર્ડ ફાઈવ એટલે કે પાંચમા ધોરણમાં સ્ટડી એટલે કે ભણે છે કે રહીમ છે એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે અથવા તો પાંચમા ધોરણમાં ભણે છે હવે શું કહે છે રાની ઇઝ ધેર ઓ બલુન મેન ઇન ધ ફેર રાની શું પૂછે છે બલૂન મેન એટલે કે ફુગાવાળો કે શું મેળામાં ફુગાવાળો છે રહીમ શું કહે છે યસ ધેર ઇઝ કે હા ધીર એટલે કે ત્યાં कहां तियां छे तो रानी सो के, ही? के, ते? के ते छे वेयर इज ही वेयर એટલે કે ક્યાં હી એટલે કે તે કે તે ક્યાં છે તો રહીમ શું કે છે લુક ही इज नियर द टी स्टॉल नियर એટલે કે પાસે ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન કે જો કે ચાની દુકાન પાસે છે તે તો रानी શું કે છે अखिल तियां अखिल નથી આવતો ત્યાં શું આવે રહીમ হু આર ધોસ चिल्ड्रन ધોસ चिल्ड्रन એટલે કે પેલા બાળકો કે રહીમ પેલા બાળકો કોણ છે તો રહીમ શું કહે છે માય એટલે કે તેઓ માય એટલે કે મારા નૈબર્સ એટલે કે પડોશી કે તે મારા પડોશી છે ધૈયાર આસિફ જોસેફ વેદાંત ભાવિક એન્ડ નચિકેતા કે તે આસિફ જોસેફ વેદાંત ભાવિક અને નચિકેતા છે એ બધા બાળકોના નામ છે તો રાની શું કહે છે વોટ આર લુકિંગ એટ લુકિંગ એટલે કે જોવું ધય એટલે કે તેઓ વોટ એટલે કે શું કે તેઓ શું જોઈ રહ્યા છે તો રહીમ શું કહે છે કે કલરફુલ બલૂન્સ કલરફુલ એટલે રંગીન બલૂન્સ એટલે કે ફુગા કે રંગબેરંગી ફુગા તેઓ જોવે છે રાની શું કહે છે વોટ ઇઝ ધેટ રહીમ કે રહીમ પેલું શું છે રહીમ શું શું કહે છે ઇટ ઇઝ કોલ અ મેરી ગો રાઉન્ડ કે તેને ચકરડી કહેવાય ઇટ ઇઝ સ્મોલ કે તે નાની છે પણ ચિત્રમાં દેખાય છે એક નાની એવી ચકરડી છે લુક એટ ધ જાયન્ટ વ્હીલ નીયર ધ મેરી ગો રાઉન્ડ ઇટ ઇઝ યુઝ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ યુઝ એટલે કે વિશાળ કે જો એની બાજુમાં પણ એક મોટું ચકડોળ છે ને તે વિશાળ છે પણ ચિત્રમાં દેખાય છે એક નાનું ચકરડી છે અને મોટું ચકડોળ છે તો એના વિશે વાત કરે છે તો રાની શું કે છે લેટ્સ બાય આઈસક્રીમ્સ બાય એટલે કે ખરીદવું લેટ્સ એટલે કે ચાલ આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ કે ચાલ આઈસ્ક્રીમ ખરીદીએ વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ વેર એટલે કે ક્યાં આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કીધું કારણ કે આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે તો રહીમ શું કે છે ઇટ ઇઝ અંડર ધે ટ્રી નીયર ધ જાયન્ટ વ્હીલ કે તે પેલી અંડર એટલે કે નીચે ટ્રી એટલે કે ઝાડ કે પેલા ઝાડની નીચે છે નિયર ધ જાયન્ટ વ્હીલ કે પેલું જગડોળ છે એની બાજુમાં છે रानी सो के लेट्स गो देयर ले आई विल टेक अ बिग कप लेट्स गो देयर मतलब के चल त्या जाई आई विल मतलब के मारे जो छे टेक मतलब ले के लेवू बिग मतलब ले के मोटू के हु तो मोटो कप ले सेम सेनो तो के आइसक्रीम न तो रेम सो के ओके अब रानी सो के छे इज डेट मैन के पेला मानस कोन छे हु मतलब के कोन रेम सो के ही इज अ जगलर जगलर मतलब सु थाई જાદુગર કે તે જાદુગર છે આપણને દેખાય છે સામે કે જાદુગર હોય એ બધું બોટલ ને બોલ ને એવું બધું રાખીને ઊભો છે હાથમાં એના બોક્સ છે દેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ કે તેના હાથમાં બોક્સ છે ઇટ ઇઝ એમટી એમટી એટલે કે ખાલી કે તે ખાલી છે ધેર આર બોલ્સ નિયર હિમ કે તેની બાજુમાં થોડા બોલ્સ છે આપણને દેખાય છે ચિત્રમાં બોટલ બોટલ્સ આર ઓન ધ ટેબલ કે બોટલ જે છે એ ટેબલ ઉપર છે એ પણ આપણને દેખાય છે તો રહીમ શું કે છે રાની શું કે છે કે રહીમ લુકેટ ડેટ ગર્લ કે રહીમ પેલી છોકરી જો સી ઈઝ રોપ વોકર એટલે કે તે દોરડા ઉપર ચાલના છે મતલબ કે બજાણ્યું છે એમ આપણે ક્યાંક ગયા હોય અથવા તો ક્યારેક શેરીમાં પણ એવી રીતના આવતા હોય કે દોરડા ઉપર કોઈ છોકરી છે એ ચાલતી હોય એની છે આપણને ચિત્રમાં દેખાય છે તો શું કે છે સી ઇઝ ઓન ધેટ ડ્રોપ કે તે દોરડા પર છે ધેર ઇઝ અ લોંગ બમ્બુ ઇનર હેન્ડસ કે એના હાથમાં લાંબો વાસ છે એ વાસ એટલા માટે રાખે કે એને પડવાની બીક ના લાગે બાય ચાન્સ એ કદાચ એવું પડે કે એવું થાય તો એના હાથમાં એ બામ્બુ હોય તો એ બચી શકે આપણે જોઈએ છીએ શેરીમાં હોય કે કંઈક જાદુગર આપણે ક્યાંક બારે ગયા હોય તો આવી રીતના આપણને દેખાય ધેટ ઇઝ હર ફાધર કે ત્યાં છે એના પિતા છે ધેટ ઇઝ હીઝ ડ્રમ કે પેલો તેમનો ઢોલ છે તો નીચે આપણને એના પપ્પા દેખાય છે ઢોલ લઈને ઊભા છે અને શું કહે છે વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક કે આ તો અદ્ભુત કરામત છે એમ આપણો આવું આપણાથી ના થાય આપણે તો ચાલીને જતા હોય તો એ પડી જાય એ તો દોરડા ઉપર ચાલે છે એટલે કે છે કે આ તો વન્ડરફુલ છે એમ એમ એટલે કે અદ્ભુત કરામત છે એમ બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે તો આજે આપણને એમાં મેળા વિશે વાત કરી કે મેળામાં શું શું હોય ચકડોળ હોય ચકરડી હોય દુકાનો હોય ચાની દુકાનો હોય રમકાની દુકાનો હોય ફળોની દુકાન હોય એ બધી દુકાન હોય એના વિશે આપણને વાત કરી છે હવે આપણને એક્ટિવિટી નંબર ફોર બી શું કહે છે કે નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો એ બધા શબ્દો આપણે લેશનમાં આવી ગયા એ બધા તમારે બોલવાના હવે નીચે શું કહે છે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો કે સોપ છે તો બાજુમાં શું કે છે સોપ તો સોપનું બહુ વચન એ બધા તમારે જોઈ લેવાના છે નીચે આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં આપણે જે આમાં આવતા હોય આપણે જે અત્યારે ફેર પાઠ આપણે ભણ્યા એમાં જે જે શબ્દ આવતો હોય ને એ તમારે નીચે લખવાના છે તમારું હોમવર્ક છે અને બધા બહુ વચન છે તમારે પાકા કરવાના છે તમારે પરીક્ષામાં પૂછાવવાના છે કે સોપ છે તો સોપ આપ્યું હોય એનું બહુ વચન તમે લખો તો શું આવે સોપ્સ ટોય તો શું થાય ટોયસ સ્ટોલ તો સ્ટોલ્સ એક વચન અને બહુ વચન છે તમારે લખવાના અને પાકા કરવાના છે તમારે પરીક્ષામાં પૂછાશે થેન્ક યુ